નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સાદી અવનોદ અને સંયુક્ત અવનોદ બંને જોઈ. ગઈકાલે તમને 20 એક્સરસાઇઝ 20 વ્યવહારોની એક્સરસાઇઝ બી આપી હતી. બરાબર, તો જેમાં સંયુક્ત હોય એમાં સાથે જ લખવાની છે, આપણે અલગ અલગ લખતા નથી. તો આજે પાઠ્યપુસ્તકની અંદર ટેક્સ્ટની અંદર 5મી એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છે, જે સાદી આપેલી છે કે નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આવનોદ લખવાની છે. તમારા બધા પાસે પુસ્તક હશે જ, એટલે એમાં પણ હવે ધ્યાન રાખશું. પહેલું છે, 10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. તો આપણને આવડે છે, રોકડ આવે છે, રોકડ સિલેક્ટ વધે, રોકડ ખાતે ઉધાર, માલિક લાભ આપે છે, મૂડી વધે, મૂડી ખાતે જમા. તો આપણે અહીંયા તારીખ નાખવાના ક્રમ લખવાના છે. તો શું લખીશું? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રૂપિયા હતા 10,000, બાજી લખાશે રોકડા લાવી ધંધો શરૂ કર્યો જેના. ત્યાર પછી બીજો વ્યવહાર છે કે 5,000 માલ રોકડેથી ખરીદ્યો. તો માલ આવે છે સ્ટોક વધે, ખરીદ ખાતે ઉધાર, રોકડ જાય છે, રોકડ સિલક ઘટે, રોકડ ખાતે જમા. તો બીજા ક્રમમાં આવશે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 5,000. તો 5,000 બારે આવશે રોકડે થી માલ ખરીદ્યો તેને. આ રીતે બીજો વ્યવહાર આવશે. ત્રીજો વ્યવહાર જોઈએ કે 8,000 નો માલ રાજન પાસેથી સાફ પર ખરીદ્યો, એટલે બાકીમાં. તો માલ આવે છે સ્ટોક વધે, ખરીદ ખાતે ઉધાર, રાજન લાભ આપે છે, લેણદાર વધે, રાજન ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર, રાજન ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર કે રાજન ખાતે જમા. કેટલા રૂપિયા છે? 8,000. 8,000 બાજી લખીશું, બાજી રાજન પાસેથી માલ ખરીદ્યો તેને. ત્યાર પછી ચોથો વ્યવહાર છે, 2,000 નો માલ ધર્માદામાં આપ્યો. તો ધર્માદા ખર્ચ છે, ખર્ચ વધે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, માલ જાય છે, સ્ટોક ઘટે, ખરીદ ખાતે જમા. બરાબર, તો એની પર આપણે પહેલેથી ફોકસ કર્યું છે. તો ધર્માદા ખાતે ઉધાર અથવા ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેટલા છે? 2,000. બાજુ લખીશું, ધર્માદામાં માલ આપ્યો તેને. બરાબર, તો આપણે આને સરવાળાને આગળ લઈ જઈશું, એટલે અહીંયા ટોટલ માની લખીશું કે સરવાળો આગળ લઈ ગયા. તો આનું ટોટલ મારીશું તો 10 ને 5 15 ને 8 23 ને 2 25,000. હવે સામેની સાઈડ જયારે આમ લખશું તો આ સરવાળો જે આગળ લઈ ગયા છે તે પહેલા આગળ લાવીશું. પહેલા લખીશું સરવાળો આગળ લાવ્યા કેટલો? 25,000.
કે શિવાનીને 3000 માલ મોકલવાનો ઓર્ડર આવ્યો. તો ઓર્ડરમાં માલ ખરીદાતોય નહીં, માલ જો વેચાતોય નથી, એટલે આ બિન આર્થિક વ્યવહાર કહેવાશે. તો લખીશું 5 બિન આર્થિક વ્યવહાર, એટલે એની નોંધ થાય નહીં. ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર જોઈએ કે શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. હવે નોંધ થશે, પહેલા આપણે શિવાનીને 3000 નો ઓર્ડર આપેલો એટલે આપણે એની પાસેથી 3000 નો માલ ખરીદવાના હતા, તો ઓર્ડર ની નોંધ ના થાય, પણ શિવાનીએ માલ મોકલી આપ્યો એટલે માલ ખરીદ્યો કહેવાય. તો આ વ્યવહાર શું ગણાશે? શિવાની પાસેથી 3000 નો માલ ખરીદ્યો, કારણ કે હવે માલ આવી ગયો. તો શું આવશે? માલ આવે છે સ્ટોક વધે ખરીદ ખાતે ઉધાર, શિવાની લાભ આપે છે લેણદાર વધે શિવાની ખાતે જમા. તો શું લખીશું? ખરીદ ખાતે ઉધાર તે શિવાની ખાતે જમા. કેટલા રૂપિયા છે? 3000 રૂપિયા. બાજે લખાશે શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો તેને. ત્યાર પછી સાતમો અને છેલ્લો વ્યવહાર કે 2500 જીવન વીમા પ્રીમિયમ ના ભર્યા. તો જીવન વીમા પ્રીમિયમ અંગત ખર્ચ છે, ઉપાડ વધે ઉપાડ ખાતે ઉધાર, રોકડ જાય છે રોકડ સિલક ઘટે રોકડ ખાતે જમા. તો સાતમા માં આવશે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 2500. બાજે લખાશે જીવન વીમા પ્રીમિયમ ચૂકવ્યું તેમ. બાજે જીવન વીમા પ્રીમિયમ ચૂકવ્યું તેમ. અહીં લખાશે કુલ સરવાળો. બરાબર, તો આપણે જ્યારે બી ચોપડામાં આવા ખાના દોરીએ ને તો આખા પાનામાં ભરાઈ જવું જોઈએ. પછી અડધા લોકો નાના નાના ખાના દોરીને પાનામાં થોડી જગ્યા વધે એવું ના કરશો, આખો પાનો ભરાઈ જવું જોઈએ. હવે સરવાળો કરીશું તો 25 ને 3 28, કારણ કે હવે આ બધું સરવાળો કરવાની જરૂર નથી. તો 25 ને 3 28, 28 ને 2 30,500. તો બંને બાજુ ટોટલ થશે 30,500. તો આ રીતે આની નોંધ થશે. આપણે બે દિવસથી કરી જ રહ્યા છે. હવે છઠ્ઠી એક્સરસાઇઝ છે એ મૂડી અને ઉપાડના લગતા વ્યવહારો છે, તો આપણે એ આમદો કરીશું અને એવી જ આમદો તમને ઘરેથી બી આપીશું.